friends. As you have read Guru Parma, Unit 7, we read one last time with the Moshi Spock. As you have read John Cherry 2, Circular Truth. She was a American black orator, a fighter of the American fight for the black community. However, as we know that the Kaya of the foreigner is a gulam તરીકે રાખતા હતા તો અહીંયા આ જે આફ્રિકન જે છે એ પણ કેવી રીતે પોતે એનું લાઈફ છે એ આખી સ્પેન્ડ કરી કેવા પ્રશ્નોની અંદર કેટલા સ્ટ્રગલની અંદર એ પોતે પોતાની લાઈફ જીવે છે એના વિશે સર્જન પોતે પોતે ત્યારબાદ ઘણી બધી મુશ્કેલીઓ સહન કરીને પોતે એક ઊંચાઈએ પહોંચે છે એક સફળતા મેળવે છે અને એણે ઘણી બધી સ્પીચ પણ આપી હતી એમાંની એકાદ સ્પીચ એ આપણને આ લેસનની અંદર એ સર્જનલ ટ્રુથ એ આપે છે એ વિમેન માટે ઘણી બધી ચિંતિત હોય છે જે સાઉથના જે નિગ્રો હોય છે એ લોકોને પણ ગુલામ તરીકે રાખવામાં આવે છે તો એમના રાઈટ અને એમના હક વિશે એ પોતે સ્પીચ આપતી હોય છે તો આ જ બધી સ્પીચ જે એના વિશે અરે સૌથી પહેલાં એનું જે લાઈફ છે એને કેટલી બધી મુશ્કેલીઓ સહન કરી એના વિશે આપણને લેસનમાં શીખવાનું છે Sargent Truth was a black American freedom fighter and orator. The Sargent Truth is a black American freedom fighter. Swatantra Senani is a and orator. What do you mean by orator? Orator means vakta, speech. She was born Isabella Bonfrew in Ulster country. એનો જન્મ ઓલસ્ટર કન્ટ્રીની અંદર એ ઇસાબેલા બોમફ્રીમાં થયો હતો ન્યુયોર્ક હવે આ ક્યાં આવ્યું છે ન્યુયોર્કમાં ધ ડોટર ઓફ એન આફ્રિકન નેમ્ડ બોમફ્રી એ કોની ડોટર છે તો આફ્રિકન કોઈ હતા જેનું નામ છે આફ્રિકન નેમ્ડ બોમફ્રી આફ્ટર હિઝ ડચ ઓનર એન્ડ વુમન કોલ્ડ એલિઝા બેર અને એની જે મમ્મી હતી About the age of 9, આશરે 90 વર્ષની ઉંમરે she was auctioned off an Englishman named John Neely. તો John Neely નામના વ્યક્તિને હરાજીમાં એને આપવામાં આવી હતી વેચવામાં આવી હતી auctioned એટલે કે હરાજી હતી તો auctioned off એને હરાજીમાં એને આપવામાં આવેલી હતી 9 વર્ષની ઉંમરે આ છોકરીની હરાજી કરી હતી સર્જના ટ્રુથની અને એને સૌથી પહેલો જોન નીલી નામનો જે વ્યક્તિ હતો એણે પોતે ખરીદી હતી ધ નીલીઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જેરગોન એન્ડ એઝ અ રિઝલ્ટ શી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન હવે આ જે જોન નીલી હતા એ આ પોતે 9 વર્ષની જે સર્જના ટ્રુથ હતી ડચ એના ફાધર ડચના હતા એટલે એના જે શબ્દના પ્રયોગો હતા જાર્ગન એટલે શબ્દ પ્રયોગો રૂઢિ પ્રયોગો એ કેવા હતા તો એના જે શબ્દો ડચના હતા એટલે આ જે નીલી જે છે એના બંનેની ભાષાને કારણે અને એકબીજાની ભાષાને પ્રોપર સમજી શકતા નહોતા અને ધેટ્સ વાય એને જ કારણે આ જે સર્જના ટ્રુથ છે એને ખૂબ જ એ ક્રૂરતાપૂર્વક એ પનિશમેન્ટ મળતી હતી આ જે જોન નીલી છે ખૂબ જ ક્રૂરતા ભરી એને પનિશમેન્ટ આપતા હતા બ્રુટલી એટલે ક્રૂરતા ભરી નીલી સોલ્ડ ઇવેન્ચ્યુઅલી અંતે નીલી સોલ્ડ હર ટુ અ ફાયરમેન હુ ઓન્ડ અ ટાવર ઇન કિંગસ્ટન ન્યુ યોર્ક નીલીએ આગળ પાછું બીજા કોઈને વેચી દીધી તો નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન એક ફિશરમેન હતો એને પોતે વેચી દે છે ફિશરમેન એટલે જે પેલી માછલી પકડતા હોય માછિયા હોય તે હું ઓન્ડ અ ટાવર ઇન કિંગસ્ટન ટાવર એટલે દારૂનું પીછું એના પોતાનું એક દારૂનું દુકાન હતી કિંગસ્ટનની અંદર ન્યુયોર્કમાં હિયર શી એક્વાયર્ડ ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન વિચ કેમ ટુ માર્ક અ સ્પીચ હવે અહીંયા ઘણા બધા રોયલ ફેમિલીના લોકો પણ એ વાઇન પીવા દારૂ પીવા માટે આવતા હતા એટલે અહીંયા પોતે ધીમે ધીમે મોટી થતી હતી અને તે દરમિયાન ઘણા બધા સારા સારા વર્ડ્સ જે છે ઇડિયોમેટિક રૂઢિપ્રયોગો અને વાક્ય
જોઈન્ટ ની પાસેથી એક ફિશરમેન છે તે ખરીદે છે. ધેન એના પછીના એક જોન જે ડ્યુમન્ટ નામના વ્યક્તિ હોય છે કે જેની ઘણી બધી જમીન હોય છે, ધેટ મીન્સ અ ફાર્મર, તો એ ઘણી મોટી જમીન હોય છે એને આ લોકો વેચી દેતા હોય છે. અ નિયર બાય પ્લાન્ટેશન ઓનર પરચેસ ધ નેક્સ્ટ. ડ્યુરિંગ ધ ટેન્યર વિથ હિઝ ફેમિલી શી મેરીડ એન્ડ હેવ ફાઇવ ચિલ્ડ્રન. તો આ ફેમિલીની સાથે જે સમયગાળો હતો તે દરમિયાન એના મેરેજ થાય છે અને એના પાંચ બાળકો હોય છે. In 1827, after New York had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. New York ની અંદર એ પોતે ત્યાં આગળ એક ગુલામ તરીકે રહેતી હોય છે અને જ્યારે જોન ડ્યુમન્ટ ની પાસે પોતે કામ કરી રહી હોય છે અને એને પાંચ બાળકો હોય છે અને ત્યારબાદ એક ધારો છે એ ત્યાં આગળ ફ્રીડમ માટે, ઇમેન્સિપેશન એટલે ફ્રીડમ, તો ફ્રીડમ માટેનો એક એક્ટ છે બહાર પાડવામાં આવે છે. આ એક્ટ ફ્રી ઇટ્સ સ્લેવ્સ, કે એ લોકોએ જે લોકોને ગુલામ રાખ્યા હોય છે એ ગુલામોને મુક્ત કરો એના માટેનો એ કાયદો છે એ બહાર પાડે છે. શી પ્રિપેર ટુ ટેક હર ફેમિલી હવે, એટલે તેની તૈયારી લઈને તેના ફેમિલીને લઈને પોતે દૂર જતી હતી. બટ ડ્યુમન્ટ બિગન ટુ શો રેલિક્વન્સ ટુ ધીસ, પરંતુ ડ્યુમન્ટ છે એ એના માટે આનાકાની કરતો હતો. સો તેથી શી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ, એટલે એની જે સૌથી નાનું બાળક હતું એને લઈને પોતે ભાગી જાય છે. શી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી, લાસ્ટમાં એ ન્યુયોર્ક સિટીમાં જાય છે. શી વર્ક્ડ એટ મેન્યુઅલ જોબ, એકદમ હલકી એવી જોબ એ મેળવી લે છે. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ કેમ અંડર અ સ્વે ઓફ અ રિલિજિયસ ફેન્ટી નેમ્ડ મેથિયસ, તો એક જનૂની કહી શકાય પ્રભાવ જેનો હોય એવા જે મેથિયસ હતો એનો પ્રભાવ એના ઉપર પડે છે. ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ બોટ્સ ગિફ્ટ ફોર ધ સોલ્જર્સ વિથ મની રેઝ ફોર હર લેક્ચર્સ એન્ડ હેલ્પ ધ ફ્યુગેટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. સરકાર શું શું કરે છે, તો ત્યાંથી તો ભાગી ગઈ પણ ત્યાં આગળ એક મેથિયાસ નામના વ્યક્તિ મળી ગયા અને આ મેથિયાસ જે છે એને હેલ્પ કરે છે સ્પીચ આપવામાં, કારણ કે ફિશરમેન હતો ત્યાં આગળ એની સારી એવા વર્ડ્સ છે શીખી હતી, એટલે એની જે સ્પીચ હવે બહુ સારી હતી એટલે એ પોતે હવે સ્પીચ આપતી હતી અને સ્પીચ દરમિયાન એને જે પૈસા મળતા હતા તો એ પોતે આ જે સિવિલ વોર થઈ હતી એની અંદર એ પોતે એના જે સોલ્જર છે એને ગિફ્ટ લાવીને આપતી હતી. સાથે સાથે એની સાથે ફ્યુગેટિવ સ્લેવ્સ એટલે કે એના જેવા જે ભગેડો જે ગુલામ હતા એ લોકોને પણ મકાનની બાબતમાં અથવા તો એને કામ સધ્યાપણની બાબતમાં એ પોતે હેલ્પ કરતી હતી. After the war, she continued her tirade for the Lord and against the racial injustice even when old age and ill health. એની ઉંમર બહુ વધી ગઈ હતી, એની જે તબિયત છે એ પણ ખરાબ હતી, તેમ છતાં પણ એને આક્રમક એવા એ સ્પીચ છે ભાષણ છે tirade એટલે કે આક્રમક, તો આક્રમક ભાષણ એને શરૂ રાખ્યા. રેશિયલ એટલે કે જે જાતિ છે, ઇનજસ્ટિસ એટલે કે એના જે અન્યાય જાતિની અન્યાય થતો હતો એના વિશેના આક્રમક ભાષણ એને ચાલુ રાખ્યા. રેસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ ટુ ધ કન્ફાઇન્સ ફ્રોમ અ બેટલ ક્રીક મીચ સેનોટેરિયમ. એકચ્યુઅલી એની હેલ્થ એટલી ખરાબ હતી કે એને પોતે એ ત્યાં આગળ મીચ સેનિટરિયમ હતું, એક હોસ્પિટલ હતી ત્યાં આગળ એને રાખવામાં આવેલી હતી, તેમ છતાં પણ એના બંધનમાં પોતે રહી નહીં અને રિસ્ટ્રિક્શન એને કોઈ નડ્યું નહીં. એની જે ઉંમરનું રિસ્ટ્રિક્શન ના નડ્યું કે એની બગડતી જે તબિયત હતી એ પણ એને નડી નહીં અને પોતે ભાષણ ચાલુ રાખે છે. શી ડાયડ ધેર ઓન નવેમ્બર 26, 1883. તો 1883માં નવેમ્બર મહિનામાં 26 તારીખે એનું મૃત્યુ થયું. Here is one of her famous speeches entitled as Entire Woman, which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851. તો 1851 ની અંદર ઓહિયોમાં એને એક કન્વેન્શન જે એક્રોનમાં હતું
એન્ટાઇટલમેન્ટ શું હું સ્ત્રી નથી એ નામનું એક સ્પીચ આપી હતી અને એ સ્પીચ બહુ ફેમસ હતી એની ઘણી બધી ફેમસ સ્પીચ હતી એમાંથી એક આપણને ફેમસ સ્પીચ અહીંયા આપેલી છે વેલ ચિલ્ડ્રન વેર ઇઝ સો મચ રેકેટ ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર જ્યાં કંઈક પ્રોબ્લેમ હોય એટલે સમજી લેશો કે ક્યાં ને ક્યાં ત્યાં આગળ તકલીફ હોય તો જ્યાં કંઈ પણ મુશ્કેલી હશે બ્રેકેટ હશે એટલે ત્યાં આગળ કોઈક ને કંઈક વસ્તુ બની હોવી જોઈએ આઈ થિંક ધેટ ટ્વીટ્સ ધ નિગ્રોસ ઓફ ધ સાઉથ એન્ડ વિમેન એટ ધ નોર્થ ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ ધ વાઇટ મેન વિલ બી ઇન ફિક્સ પ્રેટી સૂન જોડિયાઓ છે હંમેશા એ સાઉથની જે સ્ત્રીઓ છે અને સોરી નિગ્રોસ ઓફ સાઉથ સાઉથના જે નિગ્રોસ છે એન્ડ વિમેન એટ ધ નોર્થ અને ઉત્તરની જે વિમેન છે એના વિશે વાતો જ કર્યા કરે છે બટ વોટ ઇઝ ઓલ ધીસ યર ટોકિંગ અબાઉટ પણ અહીંયા શું વાત ચાલે છે ધેટ મેન ઓવર ધેટ સેઝ ધેટ વિમેન નેડ ટુ બી હેલ્પ ઇન ધ કેરેજીસ તો કોઈ પણ સામાન માટે તમારે હેવી લોડ કરવો હોય તો એ લોકો એવું કહે છે કોઈ અઘરું કામ કરવું હોય તો દરેક સ્ત્રીને પુરુષોની જરૂર પડે જ છે લોકો એવું કહેતા હોય છે એન્ડ લિફ્ટેડ ઓવર ડિજીઝ તો કોઈ પણ વસ્તુ જે છે ઉપાડવી હોય તો એના માટે એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરી તો કોઈ પણ જગ્યાએ એ સારામાં સારી જો પોઝિશન મેળવવી હોય તો પણ તમારે પુરુષની જરૂર પડે છે હેવી સામાન ઉપાડવા માટે કોઈ વસ્તુ ઉંચકવા માટે કે પછી કોઈ સારી પોઝિશન મેળવવા માટે દરેક સ્ત્રીને પુરુષની જરૂર પડે છે એવું લોકો જે છે વાતો કરતા હોય છે નોબડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરેજીસ કોઈએ મને જે છે એ સામાનની અંદર મદદ નથી કરી ઓલ ઓવર વર્ડ બડર્સ કે કાદવના કિચડમાં પણ મને કોઈ મદદ કરી નથી ઓર ગિવ્સ મી એની બેસ્ટ પ્લેસ કાદવ કોઈ મને બેસ્ટ પ્લેસ છે સ્થાન છે એ આપવામાં પણ મને કોઈએ મદદ કરી નથી એન્ડ આઈ એન્ટાયર વુમન તો શું હું સ્ત્રી નથી લુક એટ માયા મારા બાવડા જો આઈ હેવ પ્લોટ એન્ડ પ્લાન્ટેડ આજ બાવડાથી મેં ખેતી કરી છે આજ બાવડાથી મેં કેટલાય વૃક્ષો એ રોપેલા છે એન્ડ ગેધર્ડ ઇન ટુ બર્ન્સ એન્ડ નો મેન કુડ હેલ્પ મી અને હું એ ગજાયેલી છું એટલે તડકાની અંદર રહેલી છું છતાં પણ કોઈએ મને મદદ નથી કરી એન્ડ એન્ટાયર વુમન તો શું હું સ્ત્રી નથી આઈ કુડ વર્ક એઝ મચ એઝ ઇટ એઝ મચ એઝ મેન હું પુરુષની જેટલું જ હું કામ પણ કરી શકું છું અને એમના જેટલું જ હું જમી પણ શકું છું વેન આઈ કુડ ગેટ ઇટ જો હું આ કરી શકતી હોય એન્ડ બેર ધ લેસ એઝ વેલ અને જો હું ફટકા સહન કરી શકતી હોઉં એન્ડ એન્ટાયર વુમન તો શું હું સ્ત્રી નથી આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન મેં 13 બાળકોને જન્મ આપ્યો છે એન્ડ સીન મોસ્ટ ઓફ ઓલ સોલ્ડ ઓફ ટુ સ્લેવર અને મેં મારી નજરે જોયું છે કે મારી નજરની સામે મારા 13 બાળકો જે હતા એને વન બાય વન વેચી દેવામાં ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યા હતા એન્ડ વેન આઈ ક્રાઈડ આઉટ વિથ એની મધર્સ ગ્રીફ જ્યારે હું મારા માતાના હૃદયથી એને રડી ઉઠતી નન બટ જીસસ હર્ડ તો એક જીસસ છે કોઈને મને સાંભળી એન્ડ એન્ટાયર વુમન તો શું હું સ્ત્રી નથી ધેન ધે ટોક અબાઉટ ધીસ થિંગ ઇન ધ હેડ અને પાછા પોતે એમ કહે છે કે દરેક સ્ત્રીને પુરુષની જરૂર પડે છે કોઈ પણ સ્ત્રી પુરુષ વગર આગળ વધી શકતી નથી વોટ ઇઝ ધે કોલ ઇટ શું કહે છે એ લોકો મેમ્બર ઓફ ઓડિયન્સ વિશ્વાસ ઇન્ટેલેક્ટ એટલે ઓડિયન્સમાંથી એક વ્યક્તિ બોલી ઉઠે છે કે ઇન્ટેલેક્ટ દેટ્સ ઇટ હની વોટ ધે ગોટ ટુ ડુ વિથ વિમેન્સ રાઇટ ઓફ નિગ્રોસ રાઇટ્સ તો કહે છે કે તું જે વાત કરે છે તો સના વિશે વાત કરે છે વિમેન્સ રાઇટ એના હકની નિગ્રોસના હકની વાત કરે છે ઇફ માય ગોડ વોન્ટ વોન્ટ બટ અ પિંચ એન્ડ યોર્સ વોન્ટ અ પાર્ટ વુડન્ટ યુ ગિવ મી નોટ ટુ ડુ લેટ મી હેવ એની લિટલ હાફ મેજર ફૂલ અહીંયા બહુ સરસ વાત કરે છે કે જો મારો કપ વન થર્ડ પાર્ટ હોય અને તારો કપ એ ટુ થર્ડ પાર્ટ હોય તો શું બંને ભેગા થઈને હાફ ન થઈ શકે તો દેટ ઇઝ અહીંયા બહુ સરસ વાત ઇફ માય કપ વુડન કપ બટ અ પિંચ જો મારો કપ એ આખો ભરેલો નથી ચોથો જ ભાગ છે એન્ડ યોર વોટર પાર્ટ અને તારો ત્રીજા ભાગનો છે વુડન મીન નોટ ટુ લેટ મી હેવ માય લિટલ હાફ મેજર ફૂલ
Then that little man in black there, he says women can't have as much right as men. એટલે ત્યાં એક માણસ કહે છે કે પુરુષના જેટલો હક એ સ્ત્રીઓને મળતો નથી. કોઝ કારણ કે ક્રિસ્ટ વોઝન્ટ અ વુમન, એટલે કે શું ક્રિસ્ટ એ વુમન નથી? વેર ડિડ યુ ક્રિસ્ટ કમ ફ્રોમ? જે ક્રિસ્ટ જે છે એ ક્યાંથી આવ્યા હતા? વેર ડિડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ? તમારા ક્રિસ્ટ એ ક્યાંથી આવ્યા હતા? એને પણ સ્ત્રીનો એ ડિપેન્ડ થવું પડ્યું હતું. ક્રિસ્ટનો જન્મ પણ એક લેડીના ગર્ભમાંથી થયો હતો. ફ્રોમ ગોડ એન્ડ અ વુમન, ભગવાન અને એક સ્ત્રી, મેન હેડ નથિંગ ટુ ડુ વિથ, માણસ છે કશું એમાં કરી શકતો નથી. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ, જો પહેલી સ્ત્રી ભગવાન હોત, એવર મેન વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન ઓર, તો જો એ સ્ટ્રોંગ થાય તો ગમે તે વસ્તુ હોય એને અપ એન્ડ ડાઉન એટલે કે ઊંધી છતી કરી શકે છે. ધીસ વુમેન ટુગેધર ગેધર ઓટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક. અને આ સ્ત્રી પણ એ કોઈ પણ વસ્તુ જો ભગવાન પુરુષો એમને કરવા દે. તમને એ આજ્ઞા પાડે છે મને સાંભળીને. શીખવાનું પડ્યું છે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી નવા એક યુનિટ સાથે આપણે મળીશું.